من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيد الأولين والآخرين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن صلوات بر محمد وآل محمد اللهم صل على محمد گئی کالے درسنی شروعاتમાં સહેરી ખાવા વિશે સહેરીની ફઝિલત વિશે અમુક વાતો બયાન કરેલ આજે ચાહું છું ઇફ્તાર વિશે પણ થોડું બયાન કરું કે ઇફ્તારના પણ અમુક આદાબ છે અમુક માન્યર છે કે જે હદીસની અંદર બયાન કરવામાં આવ્યા આપણા ઇમામોની સુન્નતને જોઈએ રસૂલે ખુદા કેવી રીતના ઇફ્તાર કરતા આપણે એ પ્રમાણે ઇફ્તારની કોશિશ કરીએ એવું નથી અથવા એવું ના હોવું જોઈએ કે જાણે એમ કે ઇફ્તારના સમય ખબર ના પડે કે જમવાની ચીજને આપણો ઇંતેજાર છે કે આપણને એનો ઇંતેજાર છે કોણ કોની વાટ જોઈએ છે એવું નથી કે આપણે ઇલ્ફો મગરીબનો સમય થાય એટલે રોજો ખોલી જ નાખીએ એવું નથી આપણામાં અને બીજા મુસલમાન ભાઈઓમાં ફરક એ છે કે એ લોકોનો મસલો એ છે કે ઇલ્ફો તમારે રોજાને ખોલવાનો છે આપણા માટે એવું નથી સમય થાય તો રોજો આપોઆપ ખુલી જાય રોજો આપણો પૂરો થઈ જાય ખુદાએ ટાઈમ લિમિટ રાખી છે સુબહની અઝાનથી મગરીબની અઝાન સુધી મગરીબની અઝાન થતાની સાથે આપણો રોજો પૂરો થાય છે આપણી ઇબાદત પૂરી થાય છે હવે આપણે ગમે ત્યારે ખાઈએ જોકે હદીસમાં છે ઇફ્તારમાં જલ્દી કરવી જોઈએ એવું ના બને કે ઇફ્તાર બહુ મોડો કરવામાં આવે એ બધા બાબત તો આપણને હદીસમાં જોવા મળે છે પણ હું ચાહું છું ઇફ્તારના માનિયર હદીસની રોશનીમાં આપણે જોઈએ આપણે ઇમામો કેવી રીતના ઇફ્તાર કરતા એક અદબ અને એક માનિયર એ છે કે પહેલા મગરીબની નમાઝ અદા કરે ત્યારબાદ ઇફ્તાર કરે માહે મુબારકની શરૂઆતમાં અર્જ કર્યું હતું કે કેટલી સારી વાત કહેવાય કે આપણી બધી નમાઝો રોજાની હાલતમાં હોય સુબહની નમાઝ તો ભી અસર આપણે રોજાની હાલતમાં ઝુહર અને અસર પણ રોજાની હાલતમાં મગરીબ અને ઈશા પણ રોજાની હાલતમાં પડ્યું તો શું ખોટી વાત છે અને શું મોટી વાત છે આપણે બહુ લાંબી લાંબી નમાઝ તો નથી પડાવતા લાંબી છે નમાઝ આપણી મહિયાન હોય છે કે વડીલો પણ પડી શકે બીમાર પણ પડી શકે જવાન અને બાળકો પણ પડી શકે લગભગ 20 મિનિટ જો ઇન્સાન સબર કરી લે જેણે 12 કલાક સબર કરી 20 મિનિટ સબર કરો એના માટે આસાન છે હું મારી નસીહતો અને ભલામણો ના કરું હદીસ પઢું આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલેહી સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે છે યુસ્તહબ્બુ લિસ્સાઇમ ઇન કદિયા અલા ઝાલિક અન યુસલ્લિયા قبل ان يفطر مستحب છે ઇન્સાન માટે રોઝેદાર માટે જો એ કરી શકતો હોય ઇમામ બહુ ફોર્સે નથી કરતા પ્રેસે નથી કરતા આપણને જો કરી શકતો હોય તો રોઝેદાર માટે મુસ્તહબ છે કે પહેલા નમાઝ પઢે પછી રોઝાને ખોલે હવે કોઈ વધારે ફેબલ હોય કોઈનાથી રહેવાતું ના હોય કોઈની તબિયત સારી ના હોય બહુ જ તરસ લાગી હોય દવા ખાવાની હોય કઈ મજબૂરી હોય ભલે અવલે વખત ઇફ્તાર કરી નાખે પછી નમાઝ પડે પણ જો કરી શકતો હોય તો પહેલા નમાઝ પડે આ હદીસમાં છે અનેક હદીસો હતી મેં ફક્ત આ એક હદીસને ચોઈસ કરી ત્યારે બયાન કરવા માટે બીજો અદબ અને માનિયર આ છે ઇફ્તારનો કે સૂરે ઇન્ના અન્ઝલનાની તિલાવત હવે કેટલું પડાવું આપણે ઇફ્તારની દુઆ તો પડાવીએ છીએ હજી એમાં કઈક વધારશો તો વળી લોકોને ઓલું થશે ઇન્ના અન્ઝલના પોત પોતે પડી લે અડધી મિનિટ લાગે છે
પણ એટલું સવાબ છે નાંજલના પડવાનું. ગઈકાલે આપણે સહેરીના આદાબમાં પણ અર્જ કર્યા હતા કે સહેરીના સમયે પણ નાંજલનાની ફઝીલત, ઇફતારના સમયે પણ આ સૂરાને પડવાની ફઝીલત. આપણા ચોથા ઇમામની હદીસ છે કે જે કોઈ ઇન્સાન સહેરીમાં પણ નાંજલના પડે, ઇફતારમાં પણ નાંજલના પડે, આ બંને સમયની દરમિયાન એવી રીતના છે કે જાણે રાહે ખુદામાં પોતાના ખૂનથી રંગીન થયો હોય. એક શહીદ મેદાને જંગમાં જાય, જિહાદ કરે, લોહી લુહાણ થઈને આવે, કેટલો એનો અજરો સવાબ, એટલો સવાબ મળી શકે ફકત સહેરીમાં અને ઇફતારમાં જો ઇન્નાઝલ્લાની આપણે તિલાવત કરીએ. હજી એક આદાબમાંથી ઈ છે કે ઇફતારના સમયે દુઆ કરવામાં આવે, આ બધું ધ્યાનમાં રાખવું જોઈએ. એવું નથી કે બસ અલ્લાહુ અકબર થયું ને આપણે પણ બિસ્મિલ્લા કર્યા, ના, આ બધા આદાબ છે. આ બધું ધ્યાનમાં રાખીએ તો ઇન્શાલ્લાહ ઘણો બધો ફાયદો, આ નાની નાની બાબતોની રિઆયત કરવાથી ઇન્સાન મોટો ફાયદો વસૂલ કરી શકે છે. માહ મુબારક રમઝાન છે જ ઈ વાતનો મહિનો કે ડગલે ને પગલે ઇન્સાન સવાબને કમાવે. મુસ્તહબ છે કે ઇફતાર સમયે દુઆ કરવામાં આવે. રસૂલની હદીસ કે ઇફતારના સમયે ચોક્કસ રોજેદારની એક દુઆ કબૂલ થાય જ છે, ઇશ્યુર છે. 30 ઇફતાર આપણે કરવાના હોય, 30 દુઆને મોટી મોટી દુઆ આપણી આપણા જીવનની જે હાજતો હોય આપણે ધ્યાનમાં રાખી ઇફતારના સમયે એ રદ નથી થતી, એ ચોક્કસ કબૂલ થાય છે. અને કઈ દુઆ પડવાની એ પણ આપણા ઇમામોએ તાલીમ ફરમાવી. આજે તમે રમાર્ક કર્યા હોય તો ઇફતારના સમયે આપણે એક અલગ દુઆ પડાવ્યા, એક બીજી દુઆ પડાવ્યા. લોકોને એમ ના થાય કે ભાઈ બોલાના ઇફતારની દુઆ ભૂલી ગયા છે, કંઈક નવું લઈ આવ્યા, ના, કોઈ નવું નથી. ઇફતારની ઘણી બધી દુઆઓ છે, એમાંથી એક દુઆ જે આજે આપણે પડાવ્યા કે રસૂલની હદીસ, મા મિન અબ્દિન યસૂમ ફયકૂલ ઇન્દ ઇફતારિહી, આ દુઆ છે, યા અઝીમો અંત ઇલાહી લા ઇલાહ લી ગૈરુકા. પછી યગફિર લી અઝમ્બલ અઝીમ ફઇન્નહુ લા યગફિરુ અઝમ્બલ અઝીમ ઇલ્લા અઝીમ. આ બે ફ્રાઝની બે લીટીની દુઆ. શું ફાયદો છે આનો, શું સવાબ છે? સવાબ ઈ છે કે જે કોઈ પડે, ઇલ્લા ખરજા મિન ધુનુબિહી કયૌમિન વલદતહુ ઉમ્મુ, એવી રીતના પાક થઈ જાય ગુનાહોમાંથી જાણે આજે માના પેટથી એનો જન્મ થયો હોય. એક નાની દુઆ બે જુમલા કહેવાથી. ત્યારબાદ હજી એક દુઆ કહું અને ત્યારબાદ આપણે આપણા મોઝુ પર કરીએ ચર્ચા. આપણા સાંથમા ઇમામ ઇમામે મુસલ કાઝીમ અલૈહિસ સલામ, બીજી દુઆ પડી છે ને, અલ્લાહુમ્મા લક સુમતુ વ અલા રિઝ્કિકા અફતરતુ વ અલૈકા તવક્કલતુ, આ દુઆ આપણા સાથમાં ઇમામે ફરમાવી છે કે જે કોઈ આ દુઆ પડે, આ જુમલાને ધ્યાનમાં રાખે ઇફતારના સમયે, કેટલો સવાબ, યુક્તબુ લક અજરુ મન સામ ઝાલિકલ યૌમ, ઈ દિવસની અંદર જેટલા લોકોએ રોઝા રાખ્યા હશે એ બધાનો સવાબ આને પણ મળશે. કેટલો સવાબ, આટલી દુઆઓ કરીએ કેટલો મોટો સવાબ, કેટલો મોટો અવસર ખુદ આપણી સામે રાખ્યો છે, એનાથી આપણે ફાયદો ઉઠાવી શકીએ. ઇન્શાઅલ્લાહ ખુદ આપણા બધાના રોઝાને કબૂલ ફરમાવે. આપણે આવી આપણા મોઝુ ઉપર. કુરાની મજીદની ખિદમતમાં આપણો એક સવાલ, એ અલ્લાહની કિતાબ તું અમને બતાવ કોણ કામયાબ છે. જવાબ મળે છે કે ઈ કામયાબ છે કે જે જહન્નમથી બચે અને જન્નતમાં દાખલ થાય. બીજો આપણો સવાલ કે ભાઈ જન્નતમાં કોણ દાખલ થશે, કયા લોકોને જન્નતમાં એન્ટ્રી મળશે. આપણે ફક્ત કુલ્લી જવાબ, સુપરફિશિયલ તો નથી રહેવું ને કે ભાઈ સારા કામ કરવા વાળા જન્નતમાં જશે, નેક કામો કરવા વાળા જન્નતમાં જશે. ઓલી સુબહની નમાઝનો એક્ઝામ્પલ યાદ છે ને બધાને, એવી જ રીતના આપણે ચોખવટથી કુરાનથી પૂછીએ, એ કુરાન તું અમને બતાવ કોણ કોણ લોકો જશે જન્નતમાં, કઈ સિફાત કઈ કાલિતી વાળા લોકો જશે. કુરાને અમુક ચીજો બતાવી, કુરાની મજીદના અંદર મુતાલિયો કરતા મારા નાના એવા
મુતાલિયાની અંદર મારી આ સ્ટડીની અંદર મને 70 જગ્યા દિસેત પ્લસ કુરાન એવા મને દેખાણા કે જેની અંદર એવી આયતો છે કે જેણે આંગળી મૂકી છે અમુક કામો ઉપર કે આ કામ કરનારા જન્નતમાં જશે હવે 70 70 પ્લસને આપણે ચર્ચામાં નહીં લાવી શકશું એમ નેમ રમઝાન મહિનો આપડાથી રુખસત થઈ જશે અમુક વાતો જે મહત્વની હતી હું બયાન કરી રહ્યો છું તમારી ખિદમતમાં આજે જે બયાન કરવું છે તે આ સૂરા માઇદા આયત નંબર 79 કે જેની અંદર ખુદાવંદ આલમ ફરમાવે છે કે કાલ અલ્લાહ હાઝા યૌમ યન્ફઉ સાદિકીન સિદકહુમ કોણ જન્નતમાં જશે કયામતના દિવસે જન્નત કોનું ઠેકાણું છે આ આયતની અંદર જવાબ એક જવાબ અલગ અલગ જગ્યાએ કુરાને જવાબ આપ્યા આજે આ જવાબ ખુદા કહે છે કે કયામતનો ઈ દિવસ છે હાઝા યૌમ યન્ફઉ સાદિકીન સિદકહુમ આ ઈ દિવસ છે કે જ્યારે સાચું બોલવા વાળાને એમની સચ્ચાઈ ફાયદો પહોંચાડશે એના માટે શું છે લહુમ જન્નતુન તજરી મિન તહતિહા અલનહાર એ લોકો માટે જન્નત એક નહીં બલકે જન્નત પ્લુરલમાં છે અહીંયા એટલી જન્નતો છે કે જેની નીચે નહેરો વહેતી હશે ખાલિદીન ફીહા અબદા આ લોકો હંમેશના માટે જન્નતની અંદર રહેવાના છે બીજું કઈ મળવાનું છે ને હજી કઈ બદલો મળશે હા રઝિયલ્લાહુ અન્હુમ ખુદા એનાથી રાજી હશે એનાથી વિશેષ શું હોઈ શકે એનાથી મોટી વાત શું હોઈ શકે ખુદા આપણાથી રાજી હોય વરદુ અન એ લોકો પણ ખુદાથી રાજી હશે બંને એકબીજાથી રાજી હશે ઝાલિકલ ફૌઝુલ અઝીમ આ છે મોટી કામયાબી આ છે મોટી સફળતા ત્યાં કરે આવી કામયાબી આપણને બધાને નસીબ થાય શું ચીજ છે એની અંદર શું પૈગામ છે આયતનો શું મેસેજ છે સચ્ચાઈ સિદ્ક સચ્ચાઈ દરેક ચીજની અંદર આ ફક્ત બોલવાની અંદર નહીં કે ભાઈ કોઈ જેમ બહેનું હોય એમ જ આવીને બોલે જાણે કે સાચું બોલ્યો ફક્ત બોલવામાં જ નહીં એ પણ છે સચ્ચાઈ અકીદાની અંદર સાચા અકીદાને દિલમાં અપનાવે સાચા ખરા કામોને અંજામ આપે એનું આખું વર્તન આખી જિંદગી સચ્ચાઈથી ભરેલી હોય સાચો માણસ એ નથી ફક્ત કે જે એક બે વાર સાચું બોલે સાચું છે કે જે આખા જીવનમાં સચ્ચાઈ અને સચ્ચાઈ હોય ખોટી ચીજ એના જીવનમાં ના જોવા મળે ખોટા કામો એની જિંદગીમાં ના જોવા મળે એ છે અહલે સિદ્ક એ છે સાદિક એ છે સિદ્દીક આ સચ્ચાઈ એક એવી ચીજ છે ને એવી સિફત છે ને કોઈને આપણે પારખવા હોય ને કે આ દીનદાર છે આ સારો માણસ છે કે આ ખરાબ માણસ છે તો એક તરીકો જે હદીસની અંદર બયાન થયો છે તે આ સચ્ચાઈ રસૂલ ખુદાની હદીસ છે રસૂલ ખુદા ફરમાવે છે લા તંઝુરુ ઇલા કસરતે સલાતિહિમ વ સૌમિહિમ ઘણી વખત આપણાથી પૂછવામાં આવે નેક માણસો કોણ છે સારા માણસો કોણ છે આપણે કે જે બહુ નમાઝ પડતો હોય બહુ રોઝા રાખતો હોય એટલા હજ કર્યા હોય હાજી સાહેબ હોય એટલા સારા કામો કરતો હોય ના એ નથી રસૂલ ખુદા કહે છે તમે એમ ના જો એને વધારે નમાઝ તરફ એના વધારે રોઝા તરફ એના વધારે હજ તરફ એના વધારે નેક કામો તરફ ત્યાં સુધી વતન તનતી હિમ બિલ લૈલ એ નમાઝે શબ પણ પડતો હોય ને રાતના દુઆઓ પણ પડતો હોય ને જાગી જાગીને પણ એ એના સારા હોવાની નિશાની ગણવામાં નથી આવતી કેમ કે બધા રાતના નમાઝે શબ પડવા વાળા સારા હોય છે કે નથી હોતા તો બોલો ને જવાબ આપો ને બધા સારા નથી હોતા અમુક સારા હોય છે ને અમુક સારા ખવારીજ ની અંદર તમે જો મૌલા અલી ની સામે ઉભા થઈ ગયા મૌલા અલી સામે તલવાર લઈને આવ્યા એક આખી જંગ લડવી પડી મૌલા અલી ને ખવારીજ ની સાથે એ લોકોની સિફત શું હતી આખી આખી રાત જાગીને નમાઝે શબ પડતા ફક્ત માથા ઉપર જ નહીં સજદાના સાત ભાગમાં ગઈને એવા નિશાન બની ગયા હતા કે આટલા સજદા કરે છે આખી આખી રાત કુરાનની તિલાવત મખરજથી તિલાવત કરાહત બધું કરતા હતા પણ કુરાન નાતિક અમીરુલ મુમિનીનની સામે આવીને ઉભા રહી ગયા આટલું જ નહીં તારીખનો એક નમૂનો તમને કહું ગામડામાંથી એક માણસ આવે છે મદીના
લગભગ મદીના શહેર છે ત્યાં આવે છે આ માણસ ત્યાં તો કે ખેતરમાં દૂર પોતાના જાનવરોની સાથે રહેતો એનું કઈ ઘર પણ નહોતું ગમે ત્યાં ખેમો લગાવીને રહેતો પોતાનું ઊંટ લઈને ગામમાં આવે છે ગામમાં આવીને ક્યાં જાય આવે છે મસ્જિદે મસ્જિદમાં દાખલ થયો જોયું એક બુઝુર્ગ છે બહુ સારી રીતના નમાઝ પડે છે એના લાંબા લાંબા સજદા લાંબા લાંબા રૂકુ એની કરાઅત એના મખરજ એના લાંબા લાંબા કુનુત આ બધું જોઈ એટલું ઇમ્પ્રેસ થઈ ગયા બુઝુર્ગથી કે ભાઈ આ તો બહુ નેક માણસ લાગે છે ત્યારે નમાઝ પૂરી થઈ તો કહે છે માશાલ્લાહ વાહ કેવી સારી ઇબાદત કરો છો કેવી સારી નમાઝ તમે પઢો છો એટલે ઓલો કહે છે ભાઈ મેં રોઝો પણ રાખ્યો છે એટલે મારી પાસે એક ઇબાદત નહીં આ હું રોઝાથી હું રોઝેદાર પણ છું વાહ નૂરુન અલા નૂર બહુ સારી વાત કહેવાય હવે તમે મારું એક કામ કરો જોઈએ મારે ગામમાં અત્યારે કામ છે હું દૂરથી ગામડામાંથી મારા કામે આવ્યો છું એ ગામમાં ઊંટ લઈને આવ્યો છું ક્યાં આખા ગામમાં ઊંટને ફેરવું તમે ઊંટને સાચવો હું મારું કામ પતાવીને આવું છું આ જાય છે કામ કરવા માટે બધું કામ કરી નિરાતે આવે છે મસ્જિદે જોયું તો ઊંટ પણ ગાયબ અને પોલા પેલા વડીલ પણ ગાયબ બે જઈ લાગ્યા એટલી તપાસ કરે છે એટલું ગોતે છે આખા મદીનામાં અહીંથી અહીં કે કઈ પતો ના લાગ્યો પછી એક શેર કહે છે કે એની નમાઝ મને અજબ કરી નાખ્યો એના રોઝાએ મને પોતાની તરફ આકર્ષિત કરી લીધો પણ શું કરું મારો ઊંટ અને મારા કામ મારા ભરોસાને એને તોડી નાખ્યો ને મારા ઊંટને લઈને એ ભાગી જાય છે એની નમાઝને એ બધું ના જોવામાં આવે નેક કામ કોણ છે નેક કામ કરનાર કોણ છે સારો ઇન્સાન કોણ છે પારખવાની નિશાનીઓ આ નથી હું એમ નથી કહેવા માંગતો બધા નમાઝ પડવા વાળો ખરાબ ના એમ નહીં બધા નમાઝ શપડ વાળા ખરાબ એમ નથી કહેતો પણ કોઈને જો ઓળખવો હોય તો આ નિશાની નથી પારખવા માટે આ આપણા માટે અલામત નથી અલામત શું છે રસૂલે ખુદા કહી છે વલા કિનિંદુરુ ઇલા સિદકિલ હદીસ વ અદાઇલ અમાના એને કઈક અમાનત આપીને જુઓ જોઈએ પાછી વાળીશ કે નહીં એને કઈ એના ઉપર ભરોસો કરીને જુઓ જોઈએ આ માણસે ખાલી હું ટાઈપું જોયું લઈને ભાગી ગયો અમાનતને સાચવીની ખયાનત કરી એને એક અમાનતદારી અને બીજું એ સાચું બોલે છે કે નહીં એની જબાનથી શું ખોટા શબ્દો ખિલાફે વાકે અને ગલત ચીજો સાંભળવા મળે છે કે ના એ સાચું બોલનાર છે આ બે નિશાની રસૂલે ખુદાએ હદીસમાં ફરમાય બાકી બીજું કઈ ના જો એની અંદર તમે જો અમાનતદાર છે અને સાચું બોલવા વાળો છે તમે એના ઉપર ભરોસો કરો રસૂલે ખુદાની જાતને જોઈ લો રસૂલે ખુદા જ્યારે મબઉસ નહોતા થયા કાફીરોની દરમિયાન હતા બે લકબથી તેઓ મશહૂર હતા એક સાચું બોલનાર અને બીજું અમાનત અદા કરનાર અમાનતદાર અમાનતદારી એક એવી ચીજ છે ને આપણે ઇમામો કહે છે હવે જો આપણે ચોથા ઇમામ કહે છે જો શિમર આવી અને એ ખંજર એ તલવાર મારી પાસે અમાનત તરીકે મૂકી જાય જેનાથી મારા બાબાને એને શહીદ કર્યા તો પણ હું એની અંદર ખયાનત નહીં કરું જ્યારે માંગશે એને એમને પાછો આપી દઈશ આનાથી મોટી અમાનતદારી હોઈ શકે મારું દુશ્મન પણ ભલે ને હોય દુશ્મન જો મારી પાસે અમાનત આપશે હું એમાં ખયાનત નહીં કરું અમાનતદારી અને બીજું સિદ્ક અને સચ્ચાઈ સચ્ચાઈ એ ચીજ છે કે હદીસમાં રસૂલે ખુદા ફરમાવે છે કે ઇન સિદ્ક યહદી ઇલલ બિર જે ઇન્સાનના જીવનમાં સચ્ચાઈ હશે ને આ સચ્ચાઈ એને નેકીના રસ્તે લઈ જશે ઇન્નલ બિરરા વલ બિરરુ યહદી ઇલ જન્ના અને આ નેકી એને જન્નતના રસ્તે લઈ જશે આ એક સચ્ચાઈ કુરાની મજીદની આયત આ આયત યાદ ના રે કઈ વાંધો નહીં તરજુમો યાદ ના રે કઈ વાંધો નહીં એટલું તો યાદ રાખવાનું છે આપણે બધાએ કે ખુદાએ કુરાનમાં કીધું છે કે સચ્ચાઈ કયામતના દિવસે આપણને ફાયદો પહોંચાડશે અને આ સચ્ચાઈ છે કે જે આપણને જન્નતના દીદાર કરાવશે આગલી ચીજ જે આજે બયાન કરવી છે તે આ સૂરે ઇન્સાનની 12મી આયત કે જેની અંદર ખુદાવંદ આલમ હજી એક ચીજ બતાવે છે કે કઈ ચીજ આપણને જન્નત તરફ લઈ જશે વ જઝાહુમ બિમા સબરુ જન્નતં વ હરીરા સૂરે ઇન્સાન સૂરે દહેર આપ સૌ શાને નુઝુલ જાણો છો
કે કોની શાન મનાઝિલ થયો અહલે બૈત ની શાન મનાઝિલ થયો જ્યારે 3 દિવસ રોઝા રાખ્યા 3 દિવસ ફકીરોને પોતાનો ઇફ્તાર આપી દીધા પાણીથી રોઝા ખોલ્યા ત્યારે આખા સૂરો નાઝિલ થાય છે એની અંદર એક સિફત બયાન થઈ કે અહલે બૈત આ 3 દિવસ સબર કરી તો ઈ સબરના બદલામાં અમે એને શું આપશું વ જઝાહુમ ઈ લોકોનો બદલો આ છે સેનો બદલો સબર કરી છે એનો બદલો જન્નતઉ વ હરીરા જન્નત છે અને જન્નતના રેશમી લિબાસ છે આ બે ચીજ સબરના બદલામાં ખુદાવંદ આલમ અતા કરે છે જન્નત ભલે આ આયત નાઝિલ થઈ છે એટલે બૈતના બારામાં ઇન્ન મિસદાક એટલે બૈત છે પણ આ આયતનો મેસેજ આ છે જો હું પણ મારા જીવનમાં સબર જેવી કાલિતેને અપનાવું ને તો મને પણ ખુદા ચોક્કસ આવો બદલો અતા કરશે સબરનું દામન ક્યારે હાથથી ના છૂટવો જોઈએ સબર વિશે ઘણી બધી વાતો બયાન કરી ચૂક્યો છું કે જેને અત્યારે રિપીટ કરવાની જરૂર નથી બીજી મજલિસોમાં કે એની અંદર અને સબર કોઈ એવો નવો સુજે પણ નથી કે જે આપ લોકો માટે અજાણ હોય અને વધારે એને એક્સપ્લિકે કરવાની જરૂર હોય કયામતના દિવસે અમુક લોકો જ્યારે જન્નતમાં દાખલ થાશે ને તો ફરિશ્તાઓ એમનો ઇસ્તિકબાલ કરશે આ પણ કુરાની મજીદમાં છે સૂરે રાદની 24મી આયત જો એકરા પર લાવી શકો સૂરે રાદ આયત નંબરો 24 કે ફરિશ્તાઓ ઈ લોકોને બિયા વેન્યુ કેસે ભલે પધાર્યા કેસે જન્નતની અંદર સારા શબ્દોની અંદર એમને આવકાર આપશે અને કેવા શબ્દોની અંદર આ રીતના ફરિશ્તાઓ એમને સલામ કરશે ને કેસે સલામુન અલયકુમ બિમા સબરતુમ સલામુન અલયકુમ બિમા સબરતુમ સલામ થાય તમારા ઉપર કારણ કે તમે સબર કરી છે જન્નતમાં કોણ લોકો જાશે સાબિર લોકો જેના જીવનમાં સબર હશે સબર તો રોઝાની અંદર દેખાય આપણને ખાવા પીવાનું બધું આપણા ઘરમાં છે કોન્સ્યુલેટર આખું ભરેલું છે લકુઝિનમાં જાવ તો પેટ ભરીને જમી શકો પણ ઇન્સાન સબર કરે કોના માટે ખુદાના માટે અને પોતાને બચાવે પોતાને મહેફૂઝ રાખે જો આખો રોજો સબર કરી છે શું ઇફતાર સમયે સબર ના થાય આશા રાખું છું કે ઇન્શાલ્લાહ ઇફતારના જે માન્ય રેખા છે આપણે બયાન કર્યા છે કાલથી બધા લોકો એની રિહાયત કરીને પછી ઇફતાર કરે આ પણ એક સબર છે કુરાની મજીદની અંદર જે આયત છે વસ્તઈનુ બિસબ્રે વસલા અલ્લાહ પાસેથી મદદ માંગો સબર અને નમાઝ વડે સબરનો મિસદાક રોઝાને કરાર દેવામાં આવ્યું છે કે રોઝો સબર એટલે રોઝો સબર એટલે રોઝો ઇન્સાન ઉપર જો ક્યારે મુસીબત આવી પડે ને ક્યારે આફત ભલા પરેશાનીમાં ઘેરાઈ જાય ને જો નીકળવું હોય ને એમાંથી ઇન્સાને જોઈએ રોઝો રાખે રોઝો એક જાતની સબર છે આ સબરથી ઇન્સાન મુશ્કેલાતમાંથી નીકળી શકે છે આ હદીસ છે કે સબર ઇન્સાનને મુશ્કેલાતથી બચાવે છે સબર માટે આપણે બીજા નમૂનાઓને ના જોતા ખુદ અમીરુલ મુમિનીનની સબરને આપણે જોઈએ મૌલા અલીની સબર શું કઈ ઓછી સબર છે એક દિવસ અમીરુલ મુમિનીન અને રસૂલે ખુદા બંને મદીનાથી બહાર જઈ રહ્યા હતા રસ્તામાં જોઈ એક બહુ સરસ મજાનું ખેતર છે મોટો બાગ છે એટલી હરિયાળી છે પાણીની નહેરો એમાં જારી છે એટલો ખુશબુદાર અને એટલો તરોતાજા સબ્ઝ છે અમીરુલ મુમિનીન જોઈને ખુશ થાય છે રસૂલે ખુદાને કહે છે કેવો સરસ બાગ છે કેટલો ખૂબસૂરત હરિયાળી વાળો બાગ છે રસૂલે ખુદા એની સામે જોઈને કહે છે અલી ખુદા જે તને જન્નતમાં બાગ આપશે ને આના કરતા વધારે બહેતર છે આગળ ગયા હજી આગળ ગયા રસ્તામાં એવી રીતના એક પછી એક સાત બાગ જોવામાં આવ્યા કે રસૂલે ખુદાથી અમીરુલ મુમિનીન કહે છે યા રસૂલલ્લાહ બહુ સારા બાગ છે કેટલી હરિયાળી છે રસૂલ ખુદા ફરી પાછા આ જ વાતને કહે છે જન્નતમાં અલી તમને જે મળવાનું છે ને એ આના કરતા પણ વધારે બહેતર છે અને ત્યારબાદ રસૂલે ખુદા અમીરુલ મુમિનીનની સામે જોઈને રડવા લાગે છે આંખમાંથી આંસુ નીકળે છે તો ઇમામ અલીને ગળે લગાડીને રોવે છે યા રસૂલલ્લાહ શા માટે ગિરિયા કરો છો શા માટે રડો છો કે છે અલી હું જોઉં છું કે તમારા
प्रत्ये हसद अने कीना लोकोना दिल मा भरेला छे। मुनाफिक लोकोना दिल भरेला छे तमारा बोझ थी, तमारा हसद थी, तमारा प्रत्ये कीनो अने नफरत राखी छे लोकोए पोताना दिल मा छुपावीने। क्यारे बार निकळशे? मारी रहलत बाद, मारा जवाब बाद आ बधुं बहार आवशे ने ई लोकोनो सामनो तमारे करवानो छे। मौलाने एक ज सवाल करे छे, या रसूलल्लाह तमे बताओ हुं शुं करूं, ई समय मारी जवाबदारी शुं छे? रसूले खुदा कहे छे अली सब्र, सब्र अने सब्र तमारी जवाबदारी छे। सब्र, सब्र जो नहीं होय तो पछी आखो दिन मुश्किलीमां पड़ी जशे, मारा अहले बैत मुश्किलीमां आवी जशे। अमीरुल मुमिनीन कहे छे या रसूलल्लाह शुं मारो दीन पण खतरामां आवी जशे? रसूले खुदा कहे छे ना अली, तारी आखी जिंदगी मारा बाद सब्र छे। मौला अलीए रसूल नी रहलत बाद सारा दिवसो जोया नथी। एवो पीरियड 25 वर्ष नो इंशाल्लाह मौला नी शहादत ना दिवसो मां आपणे अर्ज करशुं। अमुक तारीखी वातो आपणे बयान करशुं, फकत नमूना ना तौर पर वात आवी छे एटले अर्ज करू छुं सब्र विशे। एवी रीतना अमीरुल मुमिनीने सब्र करी 25 वर्ष सुधी કે જાણે એમ કે કોઈના ગળામાં હાડકાનો ટુકડો ફસાઈ ગયો હોય કેટલી તકલીફ થાય, એક મિનિટ પણ સહન થઈ શકે? કોઈની આંખમાં કાંટો ચાલ્યો ગયો હોય, એક નાનું તણખલું અંદર ચાલ્યું જાય છે, કેટલી તકલીફ થાય છે? એક મિનિટ પણ સહન કરવું આપણા માટે શક્ય નથી। અમીરુલ મુમિનીન કહે છે 25 વર્ષમાં એવી રીતના પસાર કર્યા જાણે મારા ગળામાં હાડકું અને મારી આંખમાં કાંટા હતા। અમલ કરવાની આપણને તૌફીક અતા ફરમાવે।